લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને રાજકીય પક્ષ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સીઆર પાટીલ આજે નવસારી લોકસભા બેઠક સાટે ગ્રામ્ય વિસ્તાર પ્રચાર કરવાની શરૂઆત કરી છે. આજે સીઆર પાટીલની બાઇક રેલી યોજાશે. તેમની બાઇક રેલી નવસારી વિધાનસભા વિસ્તારના 18 ગામોને આવરી લેશે. આ રેલી દ્વારા સીઆર પાટીલ નવસારી મતવિસ્તારોમાં લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે. 2019માં નવસારી બેઠક પર ઇતિહાસ રચ્યો હતો. 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સીઆર પાટીલે ડંકો વગાડ્યો હતો. ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને 10 લાખથી પણ વધુ મેળવવા સીઆર પાટીલ નવસારીમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આજ જલાલપોર તાલુકાના વેસમા ગામમાં સીઆર પાટીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સીઆર પાટીલના સ્વાગત બાદ બાઇક રેલી યોજાઈ હતી. દરેક ગ્રામજનો દ્વારા સીઆર પાટીલનું સ્વાગત કરી વધાવી લેવામાં આવે છે. આ બાઇક રેલી નવસારીના પૂર્વ વિસ્તારમાં આવેલ ગામોને આવરી લેશે, જેમાં 18 ગામોમાં સ્વાગત વિશેષ સ્વાગત કરવામાં આવશે. સીઆર પાટીલ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવા માટે સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી સીઆર પાટીલે શહેરી વિસ્તારોમાં પ્રચાર કર્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક રેલી સાથે પ્રચાર શરૂઆત કરી છે. નવસારી વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ રેલી સાંજ સુધી પૂર્ણ થશે. આ રેલીના ઝુંબેશનો હેતુ નવસારી મતવિસ્તારના મતદારો સુધી વહેંચવાનો અને સીઆર પાટીલની ઉમેદવારી માટે તેમનું સમર્થન મેળવવાનો છે.